ભાજપુર એકસો કર્મચારી ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન રાજુભાઈ રાઠવા તથા પાયલોટ જગદીશભાઈ તાત્કાલિક પર પહોંચી ગયા હતા ફોન કોલ પર પ્રાથમિક માહિતી મેળવતા એક મહિલાને પ્રસૂતિનો દુખાવો થઈ રહ્યો હતો એવું જાણવા મળ્યું હતું જેની તૈયારી સહિત એકસો આઠ ભાઈતપુર સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો ત્યાં પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે છ મહિનાની પ્રેગનન્સી છે એ મહિલાને જેથી મહિલાની તપાસ કરી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવી હતી અને જબુગામ હોસ્પિટલ તરફ રવાના કર્યા હતા મહિલાને અસહ્ય દુખાવો પડ્યો હતો અને પ્રસુતિ એમ્બ્યુલન્સમાં જ કરાવવાની ફરજ પડી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ બંને સ્ટાફ દ્વારા મહિલાને પ્રસુતિ કરવામાં આવી હતી મહિલાને અધૂરા મહિના હોવાને કારણે જન્મેલ બાળક રડતું ન હતું અને ધબકારા મળતા ન હતા અને શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ ન હતી જેથી એકસો આઠ ઇમરજન્સીના સ્ટાફે જેઓ જીવી જીવી કે ઇમ ઈ સંસ્થા દ્વારા આપેલ ટ્રેનિંગ તથા જ્ઞાનનો ઉપયોગ કરી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઉપર હાજર ડૉક્ટર પરમારસરની ટેલિફોનિક સલાહ પ્રમાણે જરૂરી ઇન્જેક્શન તથા બીવીએમ એટલે કે કૃત્રિમ શ્વાસ આપી સીપીઆર એટલે કે હૃદયનું પમ્પિંગ કરી બાળકનું જીવન બચાવ્યું હતું જબુગામ હોસ્પિટલ પહોંચતા નવજાત શિશુને રડવાનું પણ ચાલુ થઈ ગયું હતું બાળકની સ્થિતિ ગંભીર હોવાને કારણે તેને બોલને ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યું હતો હોસ્પિટલના સ્ટાફ તથા દર્દીના પરિવારજનોને એકસો આઠ ઇમરજન્સી સેવાના કર્મચારીની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી લોકોએ પણ સરાહના કરી હતી જો આપે બોય લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય